मॉर्निंग फ्रेंड्स, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દિવસમાં કેટલી વાર પ્રકૃતિને હાનિ પહોંચાડીએ છીએ? તમને લોકોને કોઈ પણ અંદાજો નથી કે આપણે પ્રકૃતિને કેટલી વાર આપણે એને નુકસાન પહોંચાડીએ છીએ. આપણને દર વખતે એવું જ લાગે છે કે આપણે કંઈ જ કરતા નથી, પણ જ્યારે આ પ્રકૃતિ આપણી સામે રૌદ્ર સ્વરૂપે આવે ત્યારે આપણે પ્રકૃતિને કહીએ છીએ કે ખમ્મા માડી ખમ્મા. આપણે એને ખમૈયા કરવાનું કહીએ છીએ. અત્યારના આપણે એવી જ પ્રકૃતિની સામે પડકાર પ્રકૃતિએ જ અત્યારના આપણે શું કરી દીધું છે, ઘરવશ કરી દીધા છે, હોમ ક્વોરન્ટાઇન કરી દીધેલા છે. એક જાતે કહીએ તો કે આપણે ક્યાંય જઈ નથી શકતા. તો આ બધી વસ્તુ છે, ક્યાંક પૂર આવે છે, ક્યાં અતિવૃષ્ટિ છે, ક્યાંક દુષ્કાળ છે, ને અત્યારે તમને બધાને ખબર છે કે જે ઓઝન સ્તરમાં જે ગાબડો પડ્યો હતો એ પણ સુકામ પડ્યો હતો, એ પણ આપણી લીધે. કારણ કે આપણે જ પ્રકૃતિને એટલી બધી હાનિ પહોંચાડીએ છીએ કે પ્રદૂષણ એટલું વધારી દીધું છે આપણે કે એની કોઈ સીમા નથી. દિવસે ને દિવસે આપણે પ્રદૂષણ વધતું ગયું, અને પ્રદૂષણને કારણે જ આપણે જીવન જરૂરિયાત વસ્તુઓનો નાશ થતો જતો હતો. ત્યારે જ આપણી સામે ભગવાને એવા બધા પ્રશ્નો ઊભા કરી દીધા કે આપણે નતમસ્તક થવું પડ્યું. અત્યારના આપણને ખબર છે કે આપણે 1.5 મહિનો 1.5 થી 2 મહિના આપણે ઘરે રહ્યા કે સંપૂર્ણપણે લોકડાઉન હતું, ત્યારે પ્રદૂષણ ન હોવાને કારણે તમે ન્યૂઝમાં જોયું હશે કે પંજાબથી હિમાલયના પર્વતો દેખાવા લાગ્યા હતા. ગંગા નદી જે કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છ કરવાની વાતો ચાલતી હતી, સ્વચ્છ કરવાની ઝુંબેશ ચાલતી હતી, એ આ લોકડાઉનને કારણે, કોઈ ગંદકી ન આવવાને કારણે એ ક્લીન થઈ ગઈ હતી. પ્રકૃતિ ત્યારે તમે જુઓ કે ત્યારે આપણને વરસાદ એ લો પ્રેશરના હિસાબે પણ ત્યારે આપણને સારો એવો વરસાદ પણ મળી ગયો. સાથે સાથે પ્રકૃતિ એટલું ઓલું કર્યું કે હજી તમે કોરોનાથી નથી પીતા તો સાથે સાથે ધરતીકંપ પણ આપી દીધો હતો, હે ને? તો આ બધું જ્યારે પ્રકૃતિ વિફરે છે આપણી સામેથી ત્યારે આપણી સાથે આવી હાલત થાય છે, અને એ પોતાની હાજરી નોંધાવે છે અને કહે છે કે ભાઈ હું છું હજી, મારો હું ક્યાંય જતી નથી રહી, એટલે મને સાચવું. અને ન્યૂઝમાં એવું પણ આવ્યું હતું કે આ પ્રદૂષણ ઓછું થઈ ગયું હોવાને કારણે, કારણ કે ત્યારે પૂરા વિશ્વમાં લોકડાઉન જેવું હતું, એટલે પ્રદૂષણનું એટલું સ્તર ઓછું હતું કે જે ઓઝન સ્તરમાં ગાબડું પડ્યું હતું એ કોક અંશે ઓછું થઈ ગયું હતું. હવે આપણને પ્રકૃતિની વેલ્યુ ખબર પડે છે. જ્યારે આપણે પ્રકૃતિથી વિરુદ્ધ ચાલીએ છીએ ત્યારે પ્રકૃતિ આપણને એની હાજરી નોંધાવે છે કે મારી કદર કરો, કેમ કે હું અહીંયા હાજર છું. તો આવી બધી કે પ્રકૃતિ આપણને હાજરા હજુર છે અને આપણે એને હંમેશા આપણે એનો આભાર માનવો જોઈએ. કારણ કે આપણને ખબર છે કે જો પૂર આવે તો પણ શું થાય, તો પણ આપણે ઘરની બહાર ન નીકળી શકીએ. અત્યારના તો ખાલી આપણે બહારની રેસ્ટોરન્ટ હોટલની બધું બંધ થઈ ગયું છે તોય તે આપણે બધા કેવા
બહાર જવાનું બંધ થઈ ગયું છે તોય તે આપણે શું કરીએ છીએ કે ઓ જેલમાં પુરાઈ ગયા એવું લાગે છે આપણને. પણ આપણે આ પ્રકૃતિનો હંમેશા આભાર માનવો જોઈએ, કારણ કે પ્રકૃતિ આપણને ગમે તેમ કરીને આપણને અહેસાસ કરાવે છે કે એ અહીંયા છે ને આપણે એનું જતન કરવું જોઈએ, અને એ હંમેશા આપણી સાથે રહે છે, આપણી સાથે ક્યારેય એ રિસાતી નથી. તો આવું જ કંઈક પ્રકૃતિને આભાર માનતું આપણું આજનું ગદ્ય છે, આભાર. ઉસનસ. તો અહીંયા પણ કવિએ પ્રકૃતિનો આભાર માન્યો છે કે આપણે માણસ પ્રકૃતિને ગમે તેટલી હાનિ પહોંચાડીએ પણ પ્રકૃતિ એ આપણી સાથે છે ને એ પોતાનો ગુણધર્મ પોતાનો સ્વભાવ ક્યારે છોડતી નથી. ઉસનસ જન્મ 28 ડિસેમ્બર 1920, અવસાન 6 નવેમ્બર 2011માં થયું હતું. નટવરલાલ કુબેરદાસ પંડ્યા, આ ઉસનસનું સાચું નામ છે, નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉસનસ તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસુન્ન, નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિકિરણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપનાલય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહ છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થયેલી છે. સદમાતાનો ખાંચો તેમની સંસ્મરણ કથા છે. તેમને રણજીતરામ, સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારોથી એનાયત કરવામાં આવેલા છે. હવે સોનેટ. સોનેટ એટલે કેવું કાવ્ય કે જે 14 લીટીનું હોય છે અને 14 લીટીમાં છેલ્લી 2 લીટીમાં એ આખા કાવ્યનો ક્ષાર એમાં કહેલો હોય છે. આપણે જે ઉપસંહાર કરીએ છીએ એવી રીતે આ કાવ્યનો ઉપસંહાર છે. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં કવિ લખે છે, અમે તો આકાશો ભણી પીઠ કરી હતી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક હજુ પણ કબૂતરા, હોલા, ચકલી આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીચી ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરાડમાં પૂછ્યું વગર ઘાસ ઉગી જ છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ 2 પંક્તિઓમાં આખા સોનેટ આખા કાવ્યને ચોટ ચોટ ધારદાર
રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટી તેમની હજી પહેલાં આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. હવે આમાં કવિએ એક સંદેશો આપ્યો છે કે પ્રકૃતિનું રક્ષણ કરો. અમે તો આકાશો ભણી ભીત કરીતી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમાંથી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર કપોત ચકલીઓ, લઈ આવે છે થોડું ગગન ઘરમાં એ મિશ વળી અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે શિર પર રસોડે તણખલા ઝીણી ચીચી ટહુકા મલમલ મલમલી પીછાઓ ખરી રહે, હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા હવામાં આઘેનું પરણ મનમાં છેક ખરતું, હજી તો સારું છે ભીત તરાડ માથું ઉચકી વિના પૂછીએ ગાછિયા પૂછ્યા ગાછિયા તૃણ નીકળતું ફૂક કરી, ભલું કે માટીમાં હજી વનતણા આદિમ મૂળો હજી વાડા છોડે નથી ઉગતા પ્લાસ્ટિકના ફૂલો. તો અહીં કવિએ એમ કીધું છે કે પ્રકૃતિ વાતાવરણથી મનુષ્ય દૂર થઈ ગયા છે, અને એ પ્રકૃતિ ભલે માણસો દૂર થઈ ગયા છે પણ હજી પ્રકૃતિએ પોતાનો ગુણધર્મ પોતાનો સ્વભાવ એણે બદલ્યો નથી, હજી પણ પ્રકૃતિ એને નજીક છે. અત્યારે આપણે જોઈએ જ્યાં જુઓ ત્યાં આપણને એમ સ્લોગન લખેલું વંચાય છે, વૃક્ષ વાવો જળ બચાવો વૃક્ષ વાવો. આપણે બેફામ પાણી વાપરીએ છીએ, આપણે બેફામ ઝાડવા ઉડાડી નાખીએ છીએ, તો એ ઝાડવા ન ઉગાડવાને કારણે તો ઝાડવા નહીં ઉગાડવાને કારણે આપણે ધીરે ધીરે ઓક્સિજનમાં તો ઓછું થાય પણ જે પશુ પંખીઓ છે એને રહેવાનું ક્યાં રહે? એવી કાંઈ વસ્તુ મળે નહીં, તેથી ધરતી ઉપરથી પશુ પંખીઓ નાશ પામતા જાય છે. અત્યારના તમે જુઓ કે ચકલી બચાવો ઝુંબેશ ચાલી રહી છે, તો આ બધી વસ્તુ જે છે એના કારણરૂપ આપણે જ છીએ, કારણ કે આપણે ધીમે ધીમે આર્ટિફિશિયલ લાઈફ ઉપર જતા જઈએ છીએ અને એ આર્ટિફિશિયલ લાઈફને કારણે જ આપણે પ્રકૃતિને હાનિ પહોંચાડતા રહીએ છીએ. અમે તો આકાશ ભણી પીટ કરી હતી ભીત ચણી. તો આકાશો એટલે આકાશ ગગન આપ, અમે તો ભીત ચણીને આકાશો તરફ પીઠ કરી હતી, પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં અમારા ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવે ભીતરે ગૂંથે માળા કબૂતર કપોત ચકલી, કે અમે તો આકાશ જેટલી ભીત ચણી નાખી પણ સારું છે કે હજી આ કબૂતર ચકલી અને હોલાઓ આપણા ઘરમાં આવી અને માળા બાંધે છે. આપણે તમે જુઓ કે દુનિયાની સૌથી મોટામાં મોટી બિલ્ડિંગ કઈ છે? બુર્જ ખલીફા. તો એ બુર્જ ખલીફા હવે અત્યારના એનીમાં હોડ લાગે છે કે બુર્જ ખલીફા કરતાં પણ મોટી બિલ્ડિંગ બનાવવાની. તો આ બિલ્ડિંગમાં કેટલી ઊંચી હશે? બુર્જ ખલીફામાં તો 175 માળ છે. તો એ 175 માળમાં
કે 165 માળા એવા સમથિંગ છે. તો તમે વિચાર કરો કે કેટલી ઊંચી હશે. હવે એટલે અહીંયા કવિ એમ કીધું છે કે અમે આકાશ ભણી ભીત ચણી નાખી, કે એટલે અમે એટલા બધા પ્રકૃતિથી ઓલા થઈ ગયા છે કે અમે એટલી ઊંચી ઊંચી તો દિવાલો ચણી નાખી છે. અમે આટલી મોટી દિવાલો કરી નાખી છે, અમે આટલા મોટા દિવાલ કરી નાખી છે, એટલે અમે એટલી જગ્યા, કારણ કે એટલી ઊંચી બને એટલે એટલી પોળી પણ બને. એટલે જે પ્રકૃતિનું એટલે કે જે ફૂલ છાડ છોડવા એ બધાને કાપી અને એ જગ્યાએ અમે બિલ્ડિંગ બનાવી છે. પણ કવિ ઉષ્ણસ હજી પણ આભાર માને છે. શું કામ? કે હજી આપણે બધા આ જે ફ્લેટ્સમાં રહેતા હશે એ લોકોને આ વાતની ખબર હશે કે આ જે કબૂતરની લોકો છે એ આપણા ઘરમાં આવીને માળા બનાવે છે, આપણું ઘર ગંદુ કરે છે. તો એ આપણને ગમતું હોતું નથી, પણ કવિ એ કરવા બદલ પણ પ્રકૃતિનો આભાર માને છે. પ્રકૃતિનો આભાર માને છે. લઈ આવે થોડું ગગન ઘરમાં મીશવળી, મીશ એટલે બહાનું, લઈ આવે છે થોડું ગગન ઘરમાં એ મીશવળી. એટલે અહીં કવિ એમ કહે છે કે જે આપણા ઘરમાં કબૂતર ચકલીની માળા બનાવે છે એ બહાને એ લોકો આકાશ ગગનને આપણા ઘરમાં લાવે છે, એટલે પ્રકૃતિને આપણા ઘરમાં લાવે છે એમ અહીં કીધેલું છે. અમે સૌના ઋણી નભતી ઘરમાં જેની નભતા, તો અહીં એમ કહે છે કે એ બહાને તેઓ થોડું ગગન ઘરમાં લઈ આવે છે, અમે એમના ઋણીએ છીએ, તેઓ ઘરમાં નભે છે તેથી અમે નભીએ છીએ. નભે છે એટલે રહે છે, ઋણી છીએ એટલે આભારી છીએ. ઋણી એટલે આભારી. કે અમે સૌના ઋણી છીએ કે એટલે આ પ્રકૃતિના કબૂતરોના ચકલીઓના એ ઋણી છે કવિ એમ કહે છે, કારણ કે અમારા ઘરમાં આવીને રહે છે એટલા માટે અમે એના ઋણી છીએ, કારણ કે એની હિસાબે અમારા ઘરમાં પ્રકૃતિનું થોડુંક વાતાવરણ અમને દેખાય છે, જાણે કે આકાશ અમારા ઘરમાં આવી ગયું હોય એવું કવિને લાગે છે, ને એટલા માટે જ આ કબૂતર ચકલીના ઋણી છે એમ આભારી છે એમ અહીં કહ્યું છે. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીચી ટહુકા મલમલી પીછાઓ ખરી. તણખલા તણખલા તો આપણે જે હાટીકડું કહીએ
એમાંય તે તણખલા એટલે આપણે નાની નાની ડાળીઓ હોય જે સાવ કોમળ હોય તૂટી જાય એને તણખલા કહેવામાં આવે છે. તો અહીં એમ કહે છે કે હજી સારું છે કે રસોડામાં માથા ઉપર તણખલા, ઝીણી ચીચી ટહુકા અને મલમલી પીછાઓ ખરતા રહે છે. રસોડામાં એ લોકો તમે જોજો કે મોસ્ટઓફલી એ લોકો રસોડામાં માળો બનાવવાનું ટ્રાય કરતા હોય છે, અને એટલે જ તે અહીંયા ચકલીની વાત કરી છે કે ચીચી. પણ કોઈના ઘરે આવી રીતે કબૂતરે ઈંડા મૂક્યા હશે, કબૂતરે પોતાનો માળો બાંધ્યો હશે, ત્યારે આપણને ખબર હોય કે ત્યારે એ લોકો અવાજ કરતા હોય અને એના જે પીછા ખરે એ આપણા ઘરમાં પડતા હોય. એટલે અહીં બધું આખું આકાશ એના ઘરમાં આવી ગયું છે એટલે એ બાબતે કવિ પોતાને જાતને પ્રકૃતિ માટેનો આભાર વ્યક્ત કરે છે. અને એમ કહે છે કે એને ગમે છે કે આ પખમલી જે પીછાઓ છે એ એકદમ કેવા સોફ્ટ હોય છે, એવા સોફ્ટ સોફ્ટ પીછાઓ અને ચીચી ચીચીનો અવાજ એના ઘરમાં હજી સંભળાય છે, એના રસોડે સંભળાય છે, એની માટે તે આભાર વ્યક્ત કરે છે. હવામાં આગેનું પરણ મનમાં છે ખર તું, હજી તો સારું છે ભીત તરડમાં તું ઉચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક મારી. હજી આવે છે વનની લીલી કહેવા પરી કથા, હવામાં આગેનું પરણ મનમાં છે ખખરતું તું. પરણ એટલે પર્ણ પાંદડું, તો હજી આવે છે વનની લીલીઓ પરિકથા કહેવા. એમ કહે છે કે હજી એ વનની લીલી પરિકથા કહેવા માટે પર્ણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે. એટલે પ્રકૃતિએ પોતાની સાથે એટલું વણી લીધું છે કે જાણે એને વનમાંથી એક કોઈ એન્જલ આવી અને એને વાર્તા કહેતા હોય, પરિકથા કહેતા હોય, એની માટે એક પર્ણ એક પાંદડું તૂટી અને એના કાનમાં આ બધી વાત, એના મનમાં આ બધી વાત કહી જતું હોય એવું કવિને મહેસૂસ થાય છે. હજી તો સારું છે ભીત તરડમાં થું ઉચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક મારી. અહીં કવિ એમ કહેવા માંગે છે કે તમે બહાર નીકળ્યા હશો કે કોઈ ફ્લેટમાં તમે જોયું હશે કે કોઈના ઘરમાં જોયું હશે, તો દિવાલમાંથી ઝાડવું ઉગી છોડવું ઉગી નીકળે છે. કેટલા જણે જોયું છે? રેઝ યોર હેન્ડ. તો આ બધું તમે ન જોયું હોય તો એકવાર તમે ક્યાંક બહાર નીકળો તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમને જોવા મળશે. તમે ઓબ્ઝર્વેશન કરજો કે મોટી મોટી દિવાલ હોય, ચોથો પાંચમો માળ હોય, તો એ ચોથા પાંચમા માળે એક તિરાડમાંથી છોડવું નીકળી ઉગે છે. ત્યાં કોણ એને ઘાસ આપવા ગયું હશે? ત્યાં એને કોણ ચારો એને ખાતર નાખવા ગયું હશે? કોણ એનું ત્યાં બીજ વાવવામાં આવ્યું હશે? કોઈ નહીં ને, છતાં પણ એ ત્યાં ઉગી નીકળે છે. તો અહીં કવિ એમ કહે છે કે તમે જુઓ કે પ્રકૃતિ પોતાનો સ્વભાવ નથી છોડતું. આપણે તો એનો સ્વભાવ છોડી દીધો છે, આપણે માનવતાનો સ્વભાવ છોડી દીધો છે, એટલે જ તે આપણે પ્રકૃતિનો વિનાશ કરીને ઊંચી ઊંચી આકાશ ભણી આકાશ સુધીની દિવાલો ચણી નાખી છે. પણ પ્રકૃતિ પોતાનો સ્વભાવ છોડતી નથી, એને જગ્યા નથી મળતી. વૃક્ષનું છેદન કરી નાખીએ છીએ આપણે, વૃક્ષ કાપી નાખીએ છીએ ને ત્યાં મોટી મોટી દિવાલો મોટી મોટી ઇમારતો બનાવી નાખીએ છીએ,
તો એ ઇમારતોને કારણે શું થાય છે? એ ઇમારતો ને કારણે જે પશુ પંખી છે એ લોકોને રહેવાનું મળતું નથી, એટલે એ આપણા ઘરમાં આવીને નભે છે. અને આ ફૂલ ઝાડ ક્યાં ઉગે? એટલે એ આવી મોટી બિલ્ડિંગોમાં તિરાડોમાંથી ઉગી નીકળે છે. એટલે પ્રકૃતિ તો પોતાનો રસ્તો કરી દી લે છે, ગમે ત્યાંથી. કોઈને પૂછવા નથી રહેતું. કોઈને પૂછે છે કે ભાઈ આ તિરાડ પડી છે, હું આમાંથી નીકળું? એમ પૂછે છે? નથી પૂછતું ને, કારણ કે પ્રકૃતિએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી. અત્યારે તમે જુઓ કે વરસાદી માહોલ છે, તો આ વરસાદી માહોલને કારણે તમે તમારી આજુબાજુ જુઓ કે જે પહેલાં વિરાન પડ્યું હતું, ઉજ્જડ પડ્યું હતું, કોઈ ફૂલ છોડ નહોતા, તે અત્યારના નાના નાના લીલા લીલા ઘાસ ઉગી નીકળ્યા છે. આપણે એને કહેવા જવું પડ્યું છે કે નહીં ભાઈ તું ઉગી જા? નથી કહેવા પડતું ને. આપણે પ્રકૃતિને કહેવું નથી પડતું, પણ પ્રકૃતિને આપણે કહેવું, પ્રકૃતિને આપણને કહેવું પડે છે કે હવે તું ખમૈયા કરજે, નહીંતર હું મારું રુદ્ર સ્વરૂપ દેખાડીશ. અને આપણે જોઈએ છીએ કે છતાં પણ જ્યારે નાનું નાનું હોય છે ત્યારે આપણે માનતા નથી, માનતા નથી હોતા કે આપણે પ્રદૂષણ એટલું કરીએ છીએ, વૃક્ષનું છેદન એટલું કરી નાખીએ છીએ. તો આ બધું કહે છે પ્રકૃતિ કે હવે ખમૈયા કરો, ખમૈયા કરો, ખમૈયા કરો, પણ નહીં. જ્યારે કુદરત એક પોતાનો એક લાફો મારીને જાય છે ત્યારે માણસ સમજે છે કે પ્રકૃતિની વેલ્યુ શું છે. ભલુકે માટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિકના ફૂલ. છેલ્લી બે લાઇનમાં બહુ ચોટદાર આપણને કહ્યું છે કે સારું છે કે હજી માટીમાં વનના આદિકાળના જે મૂળો છે, જે સ્વભાવ છે, જે એની પ્રકૃતિ છે, એ એણે છોડી નથી, નહીંતર જેથી વાડા છોડે પ્લાસ્ટિકના ફૂલ ઉઘડતા નથી, ઉગતા નથી. આપણે ક્યાંય જોયું છે કે આર્ટિફિશિયલ અત્યારના જે ફૂલ મળે છે એ કોઈ વાડીમાં ઉગતા હોય? આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના જે આવે જ ને, એ આપણે જોયા નથી. એટલે જ અહીંયા કવિ એમ કહે છે કે હજી પણ પ્રકૃતિએ પોતાનો સ્વભાવ, પ્રકૃતિએ પોતાની પ્રકૃતિ છોડી નથી, એટલા માટે જ હજી આપણને તે રિયલ ફૂલ આપે છે, પ્લાસ્ટિકના ફૂલ આપતી નથી. આ સોનેટ કાવ્યમાં કવિ કહે છે માનવ જાતે પોતાનું પ્રકૃતિ તરફનું વલણ બદલી નાખ્યું છે, પરંતુ પ્રકૃતિએ એ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. આજે પણ પક્ષીઓ ઘરમાં આવે છે, કલરવ કરે છે, માળા બાંધે છે, ભીતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. તે માટે આ કાવ્યમાં કવિએ સુંદર રજૂઆત કરી છે અને કુદરતનો આભાર માન્યો છે. કાવ્યની અંતિમ બે પંક્તિઓમાં ચોટ આપતા, જેમ પહેલાં જ કીધું હતું કે સોનેટમાં આખે કાવ્યનો ક્ષાર છેલ્લી બે અંતિમ પંક્તિઓમાં આપેલો હોય છે, એવી જ રીતે અંતિમ બે પંક્તિઓમાં પણ અહીં આપેલો છે કે માટીમાં તેના હજી આદિકાળના મૂળ સાચવીને રાખ્યા છે, તેથી જ હજી વન છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલ ઉગતા નથી. ટૂંકમાં અત્યારના જે આપણે પ્રકૃતિને હાનિ પહોંચાડીએ છીએ, છતાં પણ પ્રકૃતિ આપણી સાથે એની જેવું વર્તન, આપણી જેવું વર્તન આપણી સામે કરતું નથી, અને એ ન વર્તન કરવાને કારણે તે કવિ અહીં પ્રકૃતિનો આભાર માને છે. એટલે જ આ કાવ્યનું નામ છે આભાર. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે ઘરમાં થોડું આકાશ લઈને
કોણ આવે છે? ઘરમાં આકાશ લઈને કોણ આવે છે? ઘરમાં આકાશ લઈને કોણ આવે છે? તો એનો જવાબ છે કબૂતર, કપોત, ચકલી. કબૂતર, કપોત, ચકલી. ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? ભીતની તિરાડમાંથી પૂછ્યા કાછ્યા વગર કોણ આવે છે? તૃણ, એટલે કે ઘાસ. કવિને શું ગમે છે? છોડ પર પ્લાસ્ટિકના ફૂલ ઉગે તે, કુંડામાં પ્લાસ્ટિકના ફૂલ ઉગે તે, માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે, સાચા ફૂલો ઉઘડે તે. માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે. કવિને માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે ગમે છે. આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો શું છે? સોનેટ. પછી છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો. અમે સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? અમે સૌના ઋણી એવા કવિ શા માટે કહે છે? તો અમે સૌના ઋણી એવું કવિ કહે છે કારણ કે આપણે આકાશ સુધીની ભીત ચણી નાખી છે અને તેની તરફ પીઠ કરી છે. પીઠ કરી નાખી છે છતાં પણ પ્રકૃતિએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી અને કબૂતર, ચકલી, કપોત ઘરમાં આવીને માળા બાંધે છે અને તેના ઘરમાં રહે છે અને તેના ઘરમાં ગગન લાવીને રહે છે. તેથી કવિ તેમના ઋણી છે. અમે આકાશ તરફ શું ચણી લીધું છે? આમાં બે ત્રણ વાક્યનો જવાબ નથી, પણ આમાં એક જ વાક્યનો જવાબ છે કે અમે આકાશ તરફ ભીત ચણી નાખી છે, એટલે કે અમે પ્રકૃતિ તરફથી મોં ફેરવી લીધેલું છે. અમે પ્રકૃતિ તરફ પીઠ કરી નાખી છે. ભીતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણકલું નીકળે છે, જેથી આપણે કહી શકીએ કે પ્રકૃતિએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી. લાસ્ટ નીચેના પ્રશ્નોના 6-7 વાક્યોમાં જવાબ આપો. તો એમાં આપણને શું કીધેલું, આપણે શું કરવાનું છે કે લોંગ ક્વેશ્ચન આન્સર એક જ છે, તો કમ્પલસરી તમારે લોકોએ કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના, જવાબ અને ઉપસંહાર લખવાનો રહેશે. તો પ્રસ્તાવનામાં આપણે એમ લખી શકીએ કે પ્રસ્તુત સોનેટમાં કવિએ માનવે પ્રકૃતિ તરફનું વલણ જે બદલ્યું છે, તેમ છતાં પણ પ્રકૃતિએ પોતાનો સ્વભાવ બદલ્યો નથી અને આજે પણ આપણા ઘરમાં કબૂતર, ચકલી, કપોત નભે છે અને તિરાડમાંથી ઘાસ ઉગી નીકળે છે તેની માટે કવિ તેઓના ઋણી માને છે. અને અંતિમ પંક્તિઓમાં એમ કહે છે કે હજી પ્રકૃતિએ પોતાના આદિમ મૂળો છોડ્યા નથી, તેથી જ તે પ્રકૃતિનો આભાર માને છે. હજી પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી તે માટે પ્રકૃતિનો આભાર કવિ
માને છે. આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. માનવ જાતે પ્રકૃતિ તરફનું વલણ બદલી નાખ્યું છે, પણ કુદરતે પોતાનો સ્વભાવ બદલ્યો નથી. હજી પણ આપણા ઘરમાં કબૂતર, ચકલી આવી માળા બાંધે છે, રહે છે અને તણખલા લઈને આવે છે. રસોડામાં તેમના પીછાઓ પડે છે. ભીતની તિરાડોમાંથી પૂછ્યા વગર ઘાસ ઊગી નીકળે છે. માટીએ તેમના હજી આદિમ મૂળો જાળવી રાખ્યા છે, તેથી જ કુંડામાં ફૂલછોડમાં પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. એટલા માટે કવિએ પોતાનો પ્રકૃતિ પ્રેમ આવી રીતે દર્શાવ્યો છે. ઉપસંહારમાં આવી રીતે લખી શકાય કે કવિએ પોતાના મનની વાત, પોતાનો પ્રકૃતિ પ્રેમ અહીં અલગ અલગ રીતે વર્ણવી આપણને સમજાવ્યો છે કે દર્શાવ્યો છે. તો આપણે પ્રકૃતિ તરફનું વલણ આપણે બદલવું જોઈએ, અને એ પ્રકૃતિનું આપણે જતન કરવું જોઈએ. આપણે ક્યારે પણ પ્રકૃતિને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. જે પણ થાય છે તે આપણા સારા માટે થતું હોય છે. અને અત્યારના જેવી રીતે આપણે લોકડાઉનમાં પણ આપણે લોકડાઉન ન હોવાને કારણે છતાં આપણે લોકડાઉન છીએ. અત્યારના તો લોકડાઉન ખુલી ગયું છે, છતાં પણ આપણે હજી લોકડાઉન છીએ. તો એ કોના માટે છીએ? આપણે આપણા સારા માટે જ છીએ. તો આપણે અહીં આપણા સારા માટેનું વર્ક કરવાનું હોય છે. આપણને ખબર હોય છે કે જ્યારે આવી રીતે કોઈ કુદરતી આપત્તિ આવી પડે છે ત્યારે લોકો ભેગા થઈ જાય છે અને એકબીજાની હેલ્પ કરે છે. તો માણસે પોતે પહેલાંથી જ સમજવું જોઈએ કે આપણે પ્રકૃતિનો બચાવ કરવાનો છે, નહીં કે આપણે પ્રકૃતિની હાનિ પહોંચાડવાની છે. તે આપણે જોવાનું છે. અહીં પણ કવિએ એવું જ કીધેલું છે કે આપણે પ્રકૃતિને ગમે તેટલી હાનિ પહોંચાડીએ, આપણે એની તરફ પીઠ કરી લીધેલી છે. પીઠ કરી લેવી એટલે એનેથી મુખ મોઢ ફેરવી લેવાનું. આપણને કોઈક હેરાન કરતું હોય, આપણે એની સાથે બોલતા ન હોઈએ, એ આપણી સામે આવે તો આપણે એનેથી ઊંધા ફરી જઈએ છીએ. પણ અહીં પ્રકૃતિ આપણી સાથે એવું કશું નથી કર્યું, છતાં પણ આપણા સ્વાર્થ માટે આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. તેથી પ્રકૃતિ આપણેથી દૂર જતી હોય એવું અહીં કવિને લાગે છે. અને એટલે જ આ સોનેટ દ્વારા એ પ્રકૃતિનો મન ખોલીને એ આભાર માને છે. શું કામ? કારણ કે હજી પણ આ કબૂતરોને એને કારણે એ પોતાના ઘરમાં આખું ગગન આવતું હોય એવું એને લાગતું હોય છે. તેથી જ કવિએ પોતાનો આભાર વ્યક્ત અહીં કરેલો છે. તો આપણે તમે લોકોએ જોયું કે આપણે શું અત્યારના ભણ્યા કે આભાર. આભાર એટલે શું? આભાર એટલે થેન્ક યુ. પ્રકૃતિને થેન્ક યુ કહે છે. અને આપણે પણ ઓલવેઝ થેન્ક યુ કહેવું જોઈએ. અત્યારના આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે આપણે પ્રકૃતિની વિરુદ્ધ થતા જઈએ છીએ. આપણે મોટી મોટી બિલ્ડિંગો બનાવીનતા જઈએ છીએ ને પછી એવા સ્લોગન લખીએ કે વૃક્ષ વાવો, વરસાદ લાવો. કારણ કે વૃક્ષ હોય તો આપણું જમીનનું ધોવાણ થતું અટકે, અને સાથે સાથે આપણે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય, પશુ પંખીઓ પણ બચી જાય. પણ આપણે એવું કશું કરતા નથી. આપણે તો બસ વૃક્ષ છેદનમાં માનીએ છીએ, કારણ કે આપણો એમાં સ્વાર્થ છુપાયેલો હોય છે. તો આ સ્વાર્થ આપણે ફૂલફિલ કરશું નહીં. અને આશા છે કે આપણે પણ આ પાઠ દ્વારા, આ કાવ્ય દ્વારા, આ સોનેટ દ્વારા ઉષ્ણસજીના કહેવા પ્રમાણે આપણે પણ પ્રકૃતિનું ધ્યાન હવે પછી રાખશું અને આપણે એને નુકસાન નહીં પહોંચાડીએ અને આપણે એનું
हमेशा आभार व्यक्त करता रहेशू। तो तमे लोको आपणे शब्द समझूती कपोत होलो कबूतर मिष बहानू तृण घास आदि आदिकाळथी शीर मस्तक फूल पुष्प कुसुम माळो नीड गगन आकाश लीली विरुद्धार्थी लीली सूकी भीतर बहार तळपदा शब्द भणी तरफ पर्ण परण पर्ण। तो आ हतुं तमारे स्वाध्याय तमने करावी दीधो छे। तो होमवर्कमां तमारे एमसीक्यू लखवाना नथी, एटले एमसीक्यू एटले सीधा ऑप्शन नथी लखवाना, एमसीक्यू तो लखवाना ज छे। टोटल तमारे 12 शब्द लखवाना छे विरुद्धार्थी तळपदा अने समानार्थी मिक्स करीने, ने ત્રણ ને એક ચાર ક્વેશ્ચન, ત્રણ નાના ક્વેશ્ચન છે ને એક મોટો ક્વેશ્ચન છે, આટલું તમારે લખવાનું છે। ચેપ્ટર નંબર 8 આભાર, ચેપ્ટર નંબર 8 આભાર, ના શબ્દાર્થ વિરુદ્ધાર્થી તળપદા શબ્દ અને સ્વાધ્યાય ફેર બુકમાં પૂર્ણ લખવો। શું કરવાનું છે? આપણે સ્વાધ્યાય પણ મેં તમને લોકોને ઓરલી કહી દીધેલો છે, તો તમારે લોકોએ ખાલી આ બધું ફેર બુકમાં લખવાનું છે। તો આજે આવું સુંદર પ્રકૃતિનું વર્ણન કરતું કાવ્ય આજે આપણે ભણ્યા, જેમાં પ્રકૃતિનો આભાર માનેલો છે, એમ હું પણ તમારો આભાર માની આજનો લેક્ચર અહીં સમાપ્ત કરી અસ્તુ। ગુડ બાય, હેવ અ નાઇસ ડે।